નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ ડોક્ટર સંજય એસ શાહ છે અને હું આર્ટસ સાયન્સ કોમર્સ કોલેજ પીલવઈ ખાતે આચાર્ય તરીકે સેવાઓ આપું છું મિત્રો કેમિસ્ટ્રીની અંદર ખાસ કરીને એનાલિટિકલ ટેકનિક્સ જે છે એ બહુ જ અગત્યનો વિષય છે અને એક વિદ્યાર્થી સાયન્સમાં કેમેસ્ટ્રી શીખવાની શરૂઆત જે છે એ ધોરણ અગિયારથી કરે છે અને ત્યારથી એને પ્રેક્ટિકલ વર્ક કરવાનું શરૂ થાય છે અને આ પ્રાયોગિક કાર્ય કેમ કરવામાં આવે છે એના વિશે આપણે થોડીક વાત કરીએ અને કઈ કઈ એનાલિકલ ટેકનિક્સ કેમિસ્ટ્રીમાં મહત્વની પુરવાર થઈ છે એની પણ આપણે વાત કરીશું તો કેમેસ્ટ્રી અત્યારે કઈ દિશામાં આગળ વધી રહ્યું છે અને પ્રાયોગિક કાર્યમાં આ જે એનાડિકલ ટેકનિક્સ છે એ કેવી રીતે ઉપયોગી થાય છે એની આપણે વાત કરીશું સૌપ્રથમ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે એનાડિકલ ટેકનિક્સને મુખ્યત્વે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય સૌથી પહેલાં સેપરેશન અને પ્યોરિફિકેશન ટેકનિક્સ મિત્રો કોઈ પણ પદાર્થ જે છે એ શુદ્ધ સ્વરૂપે મળતો નથી એ હંમેશા મિશ્રણ સ્વરૂપે મળતો હોય છે એટલે કે એમાં કંઈકને કંઈક અશુદ્ધિ હોય છે અથવા તો એક કરતાં વધારે પદાર્થો એકબીજા સાથે મિશ્ર થયેલા હોય છે પદાર્થો એ સામાન્ય રીતે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા હોય છે અથવા તો સિન્થેસાઇઝ કરવામાં આવતા હોય છે તો આ સેપરેશન અને પ્યોરિફિકેશન ટેકનિક્સ જે છે એક મહત્ત્વની એનાટિકલ બ્રાન્ચ કહી શકાય ત્યારબાદ જે છે ક્વૉલિટેટિવ એનાલિસિસ કે જેમાં એ પદાર્થ જે છે એમાં કયા કયા તત્વો હાજર છે કયા સમૂહ હાજર છે અથવા તો કયા આયનો હાજર છે એટલે કે શું શું છે એ જે વાત જે છે એને ક્વૉલિટેટિવ એનાલિસિસ કહેવામાં આવે છે અને ત્રીજો જે મહત્ત્વની બાબત જે છે એનાલિકલ ટેકનિક્સ છે એમાં ક્વોન્ટિટેટિવ એનાલિસિસ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પદાર્થ શોધાયો હોય તો એ પદાર્થ કેટલો પ્યોર છે એ કેટલો શુદ્ધ સ્વરૂપે છે એ પણ આપણા માટે જાણવું જરૂરી છે તો એ પદાર્થનું પ્રમાણ કેટલું છે એ પદાર્થની અંદર કોઈ ચોક્કસ ફંક્શનલ ગ્રુપ છે તો એ ફંક્શનલ ગ્રુપ કેટલા પ્રમાણમાં છે તો આ કેટલા પ્રમાણમાં હાજર હોવું એનું માપન કરવું એને કહેવામાં આવે છે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ તો આમ ત્રણ પ્રકારના એનાલિસિસ આપણે મહદઅંશે કરતા હોઈએ છીએ એક સેપરેશન ટેકનિક્સ અને પ્યોરિફિકેશન ટેકનિક્સ તો સૌ પ્રથમ આપણે સેપરેશન અને પ્યોરિફિકેશન ટેકનિક્સ જે છે એનો ડિટેલમાં અભ્યાસ કરીશું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થ જે છે એ પ્યોર સ્વરૂપમાં નથી મળતો પણ મિશ્રણ સ્વરૂપે મળે છે એટલે એના ઉપર કોઈ એના કેમિકલ મેથડ વાપરીને અથવા તો ફિઝિકલ મેથડ વાપરીને એ પદાર્થોના મિશ્રણમાંથી ચોક્કસ પદાર્થને આઇસોલેટ કરવામાં આવે છે અથવા તો સેપરેટ કરવામાં આવે છે અને આ પ્રકારની જે પદ્ધતિઓ વપરાય છે એમાં કેમિકલ મેથડ વર્ષોથી વપરાતી આવતી પદ્ધતિ છે મિત્રો તમને એક સરસ ઉદાહરણ આપું કે બેન્જિનનું બંધારણ શોધાયું એ વખતે આઇસોલેટ થયા પછી બેન્જિનને એનું બંધારણ શોધાતા લગભગ સવાસો વર્ષ જેટલો લાંબો સમય સમયગાળો લાગ્યો આની પાછળનું મુખ્ય કારણ એ હતું કે બેન્જિન જે છે એનું બંધારણ શોધવા માટે જે ટેકનિક્સ વાપરવામાં આવતી હતી એ કેમિકલ મેથડ્સ હતી એટલે કે બેન્જિનની અંદર ત્રણ મોલ એચ ટુ ઉમેરાય એનું રિડક્શન થાય તો સાયક્લોહેક્ઝેન મળે બેન્જિનની અંદર ત્રણ મોલ જો બીઆર ટુ ઉમેરાય તો હેક્ઝાબ્રોમો સાયક્લોહેન મળે તો આમ જુદા જુદા રાસાયણિક પ્રક્રિયાઓ કરીને એના આધારે ચોક્કસ નિર્ણયો લેવામાં આવતા હતા અને પરિણામે બેન્જિનનું બંધારણ શોધાતા એનું ક્વોલિટેટિવ એનાલિસિસ કરતાં આટલા બધા વર્ષો લાગ્યા પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે એક સંયોજન બને છે અને થોડાક સમયની અંદર જ એનું એનાલિસિસ થઈ શક્યું છે થઈ શકે છે તો આના પાછળનું મહત્ત્વનું કારણ શું તો કે એટલી ઝડપી ટેકનિક્સ અવેલેબલ બની છે એક સરસ બીજું ઉદાહરણ હું તમને આપું કે દાખલા તરીકે હું પ્રિન્સિપાલ તરીકે કામ કરું છું પ્રિન્સિપાલ તરીકે અમારે કોઈ પણ અધિકારી કામ કરતો હોય તેની ડાબી સાઈડ ઇનપુટ ફાઇલમાં આવે એટલે જે કામ કરવાનું હોય એ ફાઇલો સતત અંદર આવે એ ફાઇલનું અમે વર્ક કરીને કામ કર્યા પછી એને જમણી બાજુ મૂકીએ કામ કર્યા પછી તો એનો નિકાલ થયો કહેવાય તો જેટલા પ્રમાણમાં ફાઇલો આવે એટલા જ પ્રમાણમાં નિકાલ થતો રહે તો કામનું બર્ડન ના વધે પણ જો થોડા દિવસ એબ્સન્ટ રહીએ લાંબો સમય તો જે ફાઇલનો ભરાવો જે છે બહુ જ થઈ જાય અને એનો નિકાલ ના થાય તો એવું બનવા માંડ્યું કે કાર્બનિક સંયોજનોની શોધ પછી અસંખ્ય કાર્બનિક સંયોજનો નવા બનાવવા માંડ્યા આજે લાખો સંયોજનો રોજના બને છે નવા હવે જો એનું એનાલિસિસ ના થાય બેન્જિનની જેમ જ એક જ પદાર્થનું એનાલિસિસ કરવા માટે વર્ષોના વર્ષો જતા રહે તો એક બાજુ જે બનતા સંયોજનો આટલી બધી મોટી માત્રામાં છે અને એનું એનાલિસિસ થઈનો નિકાલ ના થાય તો એ કામગીરી જે છે મા પદાર્થો શોધાવાના રહી જાય અને એમ કહી શકાય કે બિન એનાલિસિસ પામેલા અથવા તો સોધા એના પર એનાલિસિસ ના થાય એવા પદાર્થો એમને પડ્યા રહે તો બહુ જ ઝડપી ટેકનિક્સ હોય વધુ ચોકસાઈવાળી હોય એવી ટેકનિક્સની જરૂરિયાત ઊભી થઈ અને એમાંથી ઇન્સ્ટ્રુમેન્ટલ પદ્ધતિઓની શોધ થઈ અને ઇન્સ્ટ્રુમેન્ટલ પદ્ધતિઓનો ઉપયોગ આ એનાલિસિસમાં વ્યાપકપણે થવા માંડ્યો મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે કેમિકલ મેથડની સાથે ફિઝિકલ મેથડ પણ ધીરે ધીરે અસ્તિત્વમાં આવી ફિઝિકલ મેથડ એટલે ભૌતિક ગુણધર્મોને ધ્યાનમાં રાખીને લેવાયેલી પદ્ધતિ એમાં સૌથી પહેલી ડિસ્ટિલેશન છે ફિલ્ટરેશન પદ્ધતિ છે સોલ્યુબિલિટીના આધારે પણ સેપરેશન થઈ શકે એક્સ્ટ્રેક્શન દ્વારા પણ સેપરેશન થઈ શકે અને ક્રિસ્ટલાઇઝેશન દ્વારા પણ સેપરેશન અને પ્યોરિફિકેશન થઈ શકે છે મિત્રો આ ઉપરાંત ક્રોમેટોગ્રાફિક ટેકનિક્સ પણ હાલના સમયમાં બહુ જ પોપ્યુલર બની છે અને એમાં તમે તમારા સિલેબસમાં ભણો છો પ્રેક્ટિકલમાં પણ કરો છો એવી પેપર ક્રોમેટોગ્રાફી ટી એલસી જેને થીન લેયર ક્રોમેટોગ્રાફી કહેવામાં આવે છે એલસી મીન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી એચપીએલસી હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અલ્ટ્રા પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી અને ગેસ ક્રોમેટોગ્રાફી આવી ઘણી બધી ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ છે ટેકનિક્સ છે કે જેના દ્વારા પદાર્થોનું સેપરેશન થાય છે મિત્રો એક બહુ જ સરસ વાત કરું કે દરેક સેપરેશન ટેકનિક્સ પાછળ એક ચોક્કસ સિદ્ધાંત સમાયેલો છે દાખલા તરીકે એક ફિલ્ટ્રેશનની વાત કરીએ આપણે કેમેસ્ટ્રીમાં ફિલ્ટ્રેશન કરીએ છીએ હું તમને એક પ્રશ્ન પૂછું કે મિત્રો ફિલ્ટ્રેશનની પાછળનો સિદ્ધાંત કયો તો હું મારા ક્લાસરૂમમાં પણ મિત્રો મિત્રોને આ પ્રશ્ન પૂછતો હોઉં છું તો મોટેભાગે સામેથી જવાબ એવો મળે છે કે લિક્વિડ અને સોલિડને જુદા પાડવા માટે તો આ એક ખોટો ખ્યાલ આપણા મગજમાં હોય છે મિત્રો તમારા ઘરે નવી સિઝન આવે અને ઘઉં આવતા હશે તો ઘઉંનું પણ આપણે સાફ કરતા હોઈએ એટલે એક પ્રકારનું સેપરેશન છે કે ઘઉંની અંદર કાંકરા પણ હોય છે રેતી પણ હોય છે જવ પણ હોય છે એમાંથી ઘઉંને છૂટા પાડવાના હોય છે તો આ છૂટા કેવી રીતે પડાય એક આપણા માટે પ્રશ્ન છે તો એના પર ચોક્કસ પ્રોસેસ કરવી પડતી હોય છે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે સૌથી પહેલાં આપણે ચાળણો લઈ અને ઘઉંને ચાળીએ છીએ તો ચાળવાથી શું થાય એવું જો ઘણી વખત મિત્રોને પૂછું તો મોટેભાગે એમ કહે છે કચરો જતો રહે આવા આપણે જવાબ આપો સાયન્સનો વિદ્યાર્થીઓ જવાબ ના આપે તો ચાળવાની ક્રિયા જે છે એમાં શું થાય છે તો કે કદને આધારે વર્ગીકરણ થાય છે એટલે શું થાય છે કે ચાળણાની સાઈઝ જે છે એનાથી નાની વસ્તુઓ જે છે નીચે પડી જાય છે અને ઉપર જે છે મોટી સાઈઝના કણો રહી જાય છે હવે ચાળણાને ખબર નથી હોતી કે હું કોને નીચે જવા દઉં છું તો એ કોને જવા દે છે માત્ર નાની વસ્તુઓને એટલે જે રેતી હોય એ પડી જાય છે ચારણાની સાઇઝ કરતાં નાની નાના ઘઉં પણ પડી જાય છે નાના કાંકરા પણ પડે છે પણ તેમ છતાં પણ ઉપર તો મોટા ઘઉં મોટા કાંકરા અને જવ રહી જાય છે એટલે આ પ્રોસેસથી સંપૂર્ણ સેપરેશન નથી થતું ઘઉંનું એટલે ફરીથી આપણે બીજી પ્રોસેસ કહી છે ઉણપવાની એટલે સુપડું લઈને આપણે ઉણપીએ છીએ તો સૂપડાની જે ઉણપવાની પ્રક્રિયા જે છે એમાં એને ઉછાળવામાં આવે છે ઘઉંને એટલે વજનના આધારે ઓછા વજનવાળા જે છે એ થોડા દૂર પડે છે અને વધુ વજનવાળા નજીક રહે છે એમ કરીને જવને પણ આપણે દૂર કરી શકીએ છીએ બીજી પ્રોસેસના અંતે અને ત્યારબાદ પણ અમુક કાંકરા રહી ગયા હોય છે એટલે ત્રીજી પ્રોસેસ એ વીણામણની કરીએ છીએ આમ સિરીઝ ઓફ પ્રોસેસ કરી અને ઘઉંને એકદમ પ્યોર ફોર્મમાં આપણે જુદા પાડીએ છીએ મિત્રો આવું જ કંઈક પદાર્થોનું પણ બને છે કે દરેક પદાર્થ જે છે એ શુદ્ધ સ્વરૂપે નથી મળતો અગાઉ વાત કરીએ એમ પણ એ મિશ્ર સ્વરૂપે મળે છે તો આવા મિશ્ર પદાર્થ જે છે એક કરતાં વધારે પદાર્થોનું મિશ્રણ છે એમાંથી પદાર્થોને જુદા પાડવાની ક્રિયા જે છે એને સેપરેશન ટેકનિક્સ કહેવામાં આવે છે મિત્રો આમાં અત્યાર સુધી કેમિકલ પદ્ધતિનો ઉપયોગ થતો હતો અને મેં હમણાં જ વાત કરી એમાં સૌથી લેટેસ્ટ પદ્ધતિ છે અત્યારે કોમોટોગ્રાફિક પદ્ધતિથી પદાર્થનું સેપરેશન વધુ માત્રામાં થાય છે આજે આપણે ખાસ એ વાત કરવાના છીએ કે પ્રયોગ કાર્ય દરમિયાન તમારા તમે અકાર્બનિક અને કાર્બનિક સંયોજનોનું એનાલિસિસ કરો છો તો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો તો હું સૌપ્રથમ અત્યારે વાત કરવા માગું છું કે ઓર્ગેનિક મિક્સર મોટેભાગે એસવાયથી ઘણા યુનિવર્સિટીની અંદર એસવાયથી છે ઘણામાં ટીવાયથી છે પણ અ કાર્બનિક સંયોજનોનું બે કાર્બનિક સંયોજનનું મિશ્રણ તમને આપવામાં આવે છે મિત્રો આ મિશ્રણમાં પહેલાં આપણે શું કરીએ છીએ તો કે એની ટાઇપ નક્કી કરીએ છીએ કે એમાં એસિડ છે બેઇઝ છે એસિડ છે કે ફિનોલ છે ફિનોલ છે કે બેઇઝ છે આવું આપણે નક્કી કરીએ છીએ તો આવું નક્કી કરવા માટે આપણે સાનો ઉપયોગ કરીએ છીએ તો જુદા જુદા રીએજન્ટનો અને રાસાયણિક પદ્ધતિ દ્વારા આપણે આ ટાઇપ નક્કી કરીએ છીએ તો સેપરેશન જો મિક્સરનું કરવું હોય એમાંથી પદાર્થનું સેપરેશન કરવું હોય તો આપણે રિએજન્ટ ચોક્કસ વાપરીએ છીએ તો તમને ખ્યાલ હશે કે પાણી સેચ્યુરેટેડ બાય કાર્બોનેટ ટ્વેન્ટી પર્સન્ટ એનએચ અને ફિફ્ટી પર્સન્ટ એસસીએલ એ રિએજન્ટ તરીકે આપણે વાપરીએ છીએ મિત્રો આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ કાર્બનિક પદાર્થોને મુખ્યત્વે ચાર વિભાગમાં વેચી શકાય છે એક એસિડ ફિનોલ બેઇઝ અને ન્યુટ્રલ તો મિત્રો આપણે જાણીએ છીએ કે એસિડ જે છે એ સોલ્યુ વોટર સોલ્યુબલ પણ હોઈ શકે અને વોટર ઇનસોલ્યુબલ પણ હોઈ શકે ફિનોલ જે છે એ પણ વોટર સોલ્યુબલ પણ હોઈ શકે અને વોટર ઇન્સોલ્યુબલ પણ હોઈ શકે બેઝ જે છે એ મોટે ભાગે વોટર ઇન્સોલ્યુબલ હોય છે જ્યારે ન્યુટ્રલ જે છે એ વોટર સોલ્યુબલ પણ હોઈ શકે અને વોટર ઇનસોલ્યુબલ પણ હોઈ શકે તો આમ પદાર્થોને આપણે મુખ્યત્વે ચાર ભાગમાં વેચી શકીએ છીએ તો એમાં એસિડ ફિનોલ અને બેઝ અને ન્યુટ્રલ એમાંથી એસિડ ફિનોલ અને ન્યુટ્રોલ ન્યુટ્રલ જે છે એ વોટર સોલ્યુબલ હોઈ શકે છે જ્યારે બેઇઝ હંમેશા વોટર ઇન્સોલ્યુબલ છે જે મેં તમને જુદા જુદા રિએજન્ટ કીધા વોટર સેચ્યુરેટેડ બાય કાર્બોનેટ ટ્વેન્ટી અને ફિફ્ટી પર્સન્ટ એસસીએલ તો તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો તો એમાં જે વોટર જે છે એ આપણે જાણીએ છીએ કે એને એને જ્યારે ઉમેરવામાં આવે મિક્સરની અંદર ત્યારે સોલ્યુબલ પાર્ટ હોય એ એસિડ હોય ફિનોલ હોય કે ન્યુટ્રલ હોય એ બહુ જ સહેલાઈથી એમાં ઓગળે છે પરંતુ સેચ્યુરેટેડ બાય કાર્બોનેટ જે છે હવે હું માત્ર અત્યારે રિએજન્ટની વાત કરું છું અને રિએજન્ટ જે છે એની પોતાનો ગુણધર્મ કેવો છે એની આપણે પહેલાં વાત કરીએ દાખલા તરીકે સેચ્યુરેટેડ બાયકાર્બોનેટ છે એ વીક બેઝ છે ટ્વેન્ટી પર્સન્ટ એનએમએચ જે છે એ સ્ટ્રોંગ બેઝ છે જ્યારે ફિફ્ટી પર્સન્ટ એસસીએલ જે છે એ સ્ટ્રોંગ એસિડ તરીકે વળતો હોય છે હવે સામે જે કમ્પાઉન્ડ્સ જે છે એમાં ઇન્સોલ્યુબલ વોટર ઇન્સોલ્યુબલ એસિડ વોટર ઇન્સોલ્યુબર ફિનોલ વોટર ઇન્સોલ્યુબર બેઝ અને વોટર ઇન્સોલ્યુબર ન્યૂટ્રલ આ જે રિએજન્ટો સાથે કેવી રીતે રિએક્શન કરે છે જો એ આપણે સમજી ગયા હોય તો બહુ જ સહેલાઈથી આ પદાર્થોનું સેપરેશન આપણે કરી શકીએ છીએ મિત્રો આપણા સિલેબસ પ્રમાણે ભાગે આપણને એક જ વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ આપવામાં આવે છે એટલે આપણે જ્યારે સેપરેશન સ્ટાર્ટ કરીએ ત્યારે સૌપ્રથમ શું કરીએ છીએ પાણી નાખીએ છીએ મિક્સરની અંદર એટલે સોલ્યુબલ પાર્ટ ગમે તે એક જ હશે પદાર્થ તો એ દ્રાવ્ય થઈ અને ઓગળી જાય છે એટલે ઓગળેલો બે પદાર્થ હોય એમાંથી આપણું કામ મુખ્યત્વે છે કે બે પદાર્થમાંથી રિએજન્ટનો ઉપયોગ કરીને એક પદાર્થને ઓગાળવો એટલે ઓગળેલો પદાર્થ જે છે અને અદ્રાવ્ય પાર્ટ જે છે બીજો એ બેને ફિલ્ટ્રેશન પદ્ધતિથી ટેકનિક્સથી આપણે સેપરેટ કરી દઈએ છીએ મિત્રો ફિલ્ટ્રેશન પદ્ધતિમાં શું થાય છે કે જે અદ્રાવ્ય પદાર્થ જે છે એ ઉપર રહી જાય છે જે આપણે સોલિડ કહીએ છીએ અને પ્રવાહી જે છે જે સોલ્યુબલ પાર્ટ જે છે એ નીચે જતો રહે છે એટલે દાખલા તરીકે પાણી ઉમેરીએ અને કોઈ એક વોટર સોલ્યુબલ કમ્પાઉન્ડ હોય તો એ ઓગળી અને નીચે આવી જશે ગાળણમાં અને ગાળણમાંથી એ પદાર્થને આપણે પરત જો પાછો મેળવવો હોય તો આપણે બહુ જ સ્વાભાવિક છે કે પાણી ઉડાડી દેવું પડે એટલે ઇવાબ્રેટ ટુ ડાયનેસ કરીએ તો એ પદાર્થનો અવશેષ તરીકે આપણને રહી જાય અને ઉપર જે પદાર્થ રહ્યો એ ઇનસો સોલ્યુબલ પાર્ટ છે મિત્રો આપણે જ્યારે એનાલિસિસ કરતા હોઈએ છીએ ત્યારે જે ટાઈપ શોધતી વખતે જે સોલ્યુબલ પાર્ટ આવે જે ગાળણ આવે એના ત્રણ ભાગ પાડીએ છીએ અને પહેલા ભાગ જે છે એની પ્રક્રિયા જે છે સેચ્યુરેટેડ બાયકાર્બોએટ સાથે કરીએ છીએ એ બાયકાર્બોનેટ નાખતા જો ઉભરા આવે દ્રાવણની અંદર ગાળણમાં તો આપણે કહી શકીએ છીએ કે એ જે દ્રાવ્ય પદાર્થ જે છે એ સોલ્યુબલ એસિડ હશે બીજા પાર્ટની અંદર આપણે ગારણની અંદર તટસ્તેફિસિયલથી નાખીએ છીએ જો કોઈ કલરેશન મળે જાંબલી કે રેડિશ વાયોલેટ ટાઈપનું તો આપણે કહી શકીએ બહુ સહેલાઈથી કે આ પદાર્થ જે સોલ્યુબલ પદાર્થ જે છે એ ફિનોલ હશે જો પહેલી બે ટેસ્ટ ના મળતી હોય અને છતાં પણ અવશેષ વધતા હોય તો આપણે કહી શકીએ કે ત્રીજા પાર્ટનું એ પેટું ડાયનેસ્ટ કરીએ અને અવશેષ વધે તો એ ન્યુટ્રલ સોલ્યુબલ ન્યુટ્રલ હશે મિત્રો અહીંયા ઘણી વખત ગેરસમજ થાય છે એને હું ક્લેરીફાય કરવા માગું છું કે જો તમારા મિશ્રણની અંદર સોલ્યુબલ એસિડ આપેલો હશે તો શું થાય તો જે તમે ગાળના ત્રણ ભાગ પાડો છો એમાં પહેલા ભાગમાં બાય કાર્બોનેટ સાથે ઉભરા મળશે બીજા પાર્ટમાં તમને કોઈ રિઝલ્ટ નહીં મળે પણ ત્રીજો ભાગ જે છે એને જ્યારે એ ઓપરેટુ ડ્રાયનેસ કરશો ત્યારે અવશેષ રહેશે એટલે આપણે હવે એવું વધુ ક્લેરીફાય કરીએ કે જો પહેલા ભાગ સાથે કાર્બન ડાયોક્સાઇડ ના ઉભરા આપતું હોય સેચ્યુરેટેડ સિયો સાથે અને ત્રીજા ભાગમાં એ ઓપરેટિવ ડાયનેસ કરતા અવશેષ વધતા હોય તો સોલ્યુબલ એસિડ હાજર હોય નંબર બે જો તમને સોલ્યુબલ ફિનોલ આપેલો હોય તો શું થાય તો કે બાય કાર્બોન્સ સાથે ઉભરા ના આપે પહેલાં પાર્ટમાં બીજા